હા બિલકુલ ચિત્રા, આજે સવારે જ સરકારના મંત્રી સૌરભ પટેલ દ્વારા જે રાજ્યના 6,22,000 વીજ ગ્રાહકો છે તેમના 650 કરોડના જે વીજ બિલો છે તે વીજ બિલો માફ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યારે એક તરફ જસદણમાં પેટાચૂંટણી છે ત્યારે આ પેટાચૂંટણીનો ફાયદો મેળવવા માટે આ વીજ બિલની માફ કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ હતી અને એક આચારસંહિતા હોય છે તેનો પણ સરકાર દ્વારા ભંગ કર્યો હોવાની જે ચર્ચા છે તે વહેતી થઈ હતી. ત્યારે સમાચાર માધ્યમોમાં જે સમાચારો પ્રસિદ્ધ થયા છે વીજ બિલ માફ કરવાના તેને લઈને ચૂંટણી પંચ દ્વારા પોતે જ સુઓ મોટો કરી અને સરકારનો જે ઉર્જા વિભાગ છે તે ઉર્જા વિભાગ પાસેથી આ સમગ્ર મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કેવી રીતે વીજ બિલ માફ કરવાની જે જાહેરાત કરવામાં આવી છે તે અંગે તમામ પ્રકારના ખુલાસા છે તે ચૂંટણી પંચ દ્વારા ઉર્જા વિભાગ પાસેથી માંગવામાં આવ્યા છે. કારણ કે ઉર્જા વિભાગ દ્વારા આ વીજ બિલ માફ કરવા માટેની જાહેરાત કરતા પહેલા જે ચૂંટણી પંચની મંજૂરી લેવી જોઈએ તે કોઈ પણ પ્રકારની મંજૂરી છે તે લેવામાં આવી નથી. સરકાર દ્વારા મંજૂરી લીધા વિના જ વીજ બિલ છે તે માફ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતે ઉર્જા વિભાગ પાસેથી પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. બીજું મહત્વની વાત છે કે રાજકોટને એમ્સ આપવાની વાત છે. રાજકોટને એમ્સની જાહેરાત કરવામાં આવી છે એ બાબતે પણ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે અને આ બાબતે ચૂંટણી પંચે આરોગ્ય વિભાગ પાસેથી ખુલાસો માંગ્યો છે કે રાજકોટમાં એમ્સની જે જાહેરાત છે તે જાહેરાત કરવામાં આવી છે કે નથી કરવામાં આવી કે માત્ર અફવાઓ છે કે નહીં. જે રીતે સમાચાર માધ્યમોમાં પણ રાજકોટને એમ્સ મળી હોવાના સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે આ બંને મામલે હવે ચૂંટણી પંચે બંને વિભાગો પાસેથી 2 દિવસની અંદર ખુલાસો માંગ્યો છે. ખાસ કરીને આ જે જાહેરાતો થઈ છે તે જાહેરાતોમાં ક્યાંય આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે કે નહીં તે બાબતે ખુલાસો માંગવા બંને વિભાગોને આદેશ કરવામાં આવ્યો છે. જી ચિત્રા, બિલકુલ આભાર દીપેન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે ઇલેક્શન કમિશન તરફથી ઉર્જા વિભાગ તેમજ એમ્સની ઘોષણા બાબતે આરોગ્ય વિભાગ તરફથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને ખુલાસો આપવા માટે 2 દિવસનો સમય અહીં આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આજે જે સરકારે જાહેરાત કરી છે કે વીજ બિલ માફ કરવામાં આવશે 650 કરોડના, સાથે જ એમ્સની ઘોષણા અહીં રાજ્ય સરકાર તરફથી થઈ છે. તો હાલ તો ચૂંટણી પંચે ઉર્જા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. સરકારની જાહેરાતની વાત કરીએ તો સરકારે ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરીના બાકી નીકળતા 650 કરોડના બિલ માફ કરવાની મહત્વની જાહેરાત કરી છે.